શાંતિ 24/9/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકુ, તમે જેટલો સમય બાપની યાદમાં રહેશો તેટલો સમય કમાણી જ કમાણી છે. યાદથી જ તમે બાપના સમીપ આવતા જશો. પ્રશ્ન છે, જે બાકુ યાદમાં નથી રહી શકતા એમને કઈ વાતમાં શરમ આવે છે? ઉત્તર છે, પોતાનો ચાર્ટ રાખવામાં એમને શરમ આવે છે. સમજે છે, સાચું લખીશું તો બાબા શું કહેશે. પરંતુ બાળકોનું કલ્યાણ એમાં જ છે કે સાચો સાચો ચાર્ટ લખતા રહે. ચાર્ટ લખવામાં ખૂબ ફાયદા છે. બાબા કહે છે, બાળકો એમાં શરમાઓ નહીં. ઓમ શાંતિ. રૂહાની બાપ બાળકોને સમજાવે છે, હમણાં આ બાળકો 15 મિનિટ પહેલા આવીને અહીં બાપની યાદમાં બેસો છો. હવે અહીં બીજું કોઈ તો કામ નથી, બાપની યાદમાં જ આવીને બેસો છો. ભક્તિ માર્ગમાં તો બાપનો પરિચય નથી, અહીં બાપનો પરિચય મળ્યો છે. અને બાપ કહે છે, મામેકમ યાદ કરો, હું તો બધા બાળકોનો બાપ છું. બાપને યાદ કરવાથી વારસો તો આપમેળે યાદ આવવો જોઈએ. નાના બાળકો તો નથી ને, ભલે લખો છો અમે 5 મહિના કે 2 મહિનાના છીએ, પરંતુ તમારી કર્મેન્દ્રિયો તો મોટી છે. તો રૂહાની બાપ સમજાવે છે, અહીં બાપ અને વારસાની યાદમાં બેસવાનું છે. જાણો છો કે આપણે નરથી નારાયણ બનવાના પુરુષાર્થમાં તત્પર છીએ, અથવા સ્વર્ગમાં જવા માટે પુરુષાર્થ કરી રહ્યા છીએ. તો એ બાળકોએ નોંધ કરવી જોઈએ, અમે અહીં બેઠા બેઠા કેટલો સમય યાદ કર્યા. લખવાથી બાપ સમજી જશે. એવું નથી કે બાપને ખબર પડે છે દરેક કેટલો સમય યાદમાં રહે છે. તે તો દરેક પોતાના ચાર્ટથી સમજી શકે છે. બાપની યાદ હતી કે બુદ્ધિ ક્યાંય બીજી તરફ ચાલી ગઈ? આ પણ બુદ્ધિમાં છે. હવે બાબા યાદ આવશે તો આ પણ યાદ થઈને કેટલો સમય યાદ કર્યા તે ચાર્ટમાં સાચું લખશે. ખોટું લખવાથી તો વધારે જ 100 ગણું પાપ ચડશે, વધારે જ નુકસાન થઈ જશે. એટલે સાચું લખવાનું છે. જેટલું યાદ કરશો એટલા વિકર્મ વિનાશ થશે. અને એ પણ જાણો છો, આપણે નજીક આવતા જઈએ છીએ. અંતમાં જ્યારે યાદ પૂરી થઈ જશે તો આપણે પછી બાબાની પાસે જતા રહીશું. પછી કોઈ તો ઝટ નવી દુનિયામાં આવીને પાઠ ભજવશે, કોઈ ત્યાં જ બેઠા રહેશે. ત્યાં કોઈ સંકલ્પ તો આવશે નહીં. તે છે જ મુક્તિ ધામ, દુઃખ સુખથી ન્યારું. સુખધામમાં જવા માટે હમણાં તમે પુરુષાર્થ કરી રહ્યા છો. જેટલા તમે યાદ કરશો એટલા વિકર્મ વિનાશ થશે. યાદનો ચાર્ટ રાખવાથી જ્ઞાનની ધારણા પણ સારી થશે. ચાર્ટ તમે રાખવામાં ફાયદો જ છે. બાબા જાણે છે, યાદમાં ન રહેવાને કારણે લખવામાં શરમ આવે છે. બાબા શું કહેશે, મુરલીમાં સંભળાવી દેશે. બાપ કહે છે, આમાં શરમાવાની શું વાત છે? દિલમાં દરેક સમજી શકે છે અમે યાદ કરીએ છીએ કે નહીં. કલ્યાણકારી બાપ તો સમજાવે છે, નોંધ રાખશો તો કલ્યાણ થશે. જ્યાં સુધી બાબા આવે એટલો સમય જે બેઠા એમાં યાદનો ચાર્ટ
કેટલો રહ્યો? ફરક જોવો જોઈએ. પ્રિય ચીજને તો ખૂબ યાદ કરાય. કુમાર કુમારીની સગાઈ થાય છે તો દિલમાં એકબીજાની યાદ રહી જાય છે. પછી લગ્ન થવાથી પાકી થઈ જાય છે, જોયા વગર સમજી જાય છે અમારી સગાઈ થઈ ગઈ છે. હવે આપ બાકો જાણો છો કે શિવ બાબા આપણા બેહદના બાપ છે. ભલે જોયા નથી પરંતુ બુદ્ધિથી સમજી શકો છો. જો એ બાપ જો નામ રૂપથી ન્યારા છે તો પછી પૂજા કોની કરો છો, યાદ કેમ કરો છો? નામ રૂપથી ન્યારી બે અંત કોઈ વસ્તુ હોતી નથી. જરૂર વસ્તુ જોયા પછી વર્ણન થાય છે, આકાશને પણ જુએ છે ને, બે અંત કહી ન શકાય. ભક્તિ માર્ગમાં ભગવાનને યાદ કરે છે. હે ભગવાન તો બે અંત થોડી કહેવાશે. હે ભગવાન કહેવાથી જટ એમની યાદ આવે છે. તો જરૂર કોઈ ચીજ છે. આત્માને પણ ઓળખી શકાય છે, જોઈ ન શકાય. બાબા કહે છે સર્વ આત્માઓના એક જ બાપ હોય છે, એમને પણ જાણવામાં આવે છે. આપ બાળકો જાણો છો બાપ આવીને ભણાવે પણ છે. પહેલા ખબર નહોતી કે ભણાવે પણ છે. શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. શ્રી કૃષ્ણને તો આ આંખોથી જોવાય છે. એમના માટે તો બે અંત નામ રૂપથી ન્યારા કહી ન શકાય. શ્રી કૃષ્ણ તો ક્યારેય કહેશે નહીં કે મામે કમ યાદ કરો. એ તો સન્મુખ છે, એમને બાબા પણ નહીં કહેવાશે. માતાઓ તો શ્રી કૃષ્ણને બાળક સમજી ખોળામાં બેસાડે છે. જન્માષ્ટમી પર નાના 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 શ્રી કૃષ્ણને ઝુલાવે છે. શું સદૈવ નાના જ છે? પછી રસ રાસ વિલાસ પણ કરે છે. તો જરૂર થોડા મોટા થયા, પછી એના કરતા મોટા થયા તો શું થયું? ક્યાં ગયા? કોઈને પણ ખબર નથી. સદૈવ નાનું શરીર તો નહીં હશે ને? કઈ પણ વિચાર નથી કરતા. આ પૂજા વગેરેનો રિવાજ ચાલ્યો આવે છે. જ્ઞાન તો કોઈનામાં નથી. દેખાડે છે શ્રી કૃષ્ણએ કંસપુરીમાં જન્મ લીધો. હવે કંસપુરીની તો વાત જ નથી, કોઈનો પણ વિચાર નથી ચાલતો. ભક્ત લોકો તો કહેશે કે શ્રી કૃષ્ણ હાજરા હજૂર છે. પછી તેમને સ્નાન પણ કરાવે છે, ખવડાવે પણ છે. હવે ખાતા તો નથી, રાખે છે મૂર્તિની સામે અને પોતે ખાઈ લે છે. આ પણ ભક્તિ માર્ગ થયો ને? શ્રીનાથજી પર કેટલો ભોગ લગાવે છે, તે તો ખાતા નથી, પોતે ખાઈ જાય છે. દેવીઓની પૂજામાં પણ આવું જ કરે છે, પોતે જ દેવીઓ બનાવે છે, એમની પૂજા વગેરે કરી પછી ડૂબાડી દે છે, ઘરેણા વગેરે ઉતારીને ડૂબાડે છે. પછી ત્યાં તો ઘણા રહે છે, જેમના હાથમાં જે આવ્યું તે ઉપાડી લે છે. દેવીઓની જ વધારે પૂજા થાય છે. લક્ષ્મી અને દુર્ગા બંનેની મૂર્તિઓ બનાવે છે. મોટી મમ્મા પણ અહીં બેઠી છે ને, જેમને બ્રહ્મપુત્રા પણ કહે છે. સમજશે ને કે આ જન્મ અને ભવિષ્ય રૂપના પૂજા કરી રહ્યા છે. આ જન્મ અને ભવિષ્યના રૂપની પૂજા કરી રહ્યા છે.
એટલો વન્ડરફુલ ડ્રામા છે. આવી આવી વાતો શાસ્ત્રોમાં આવી ન શકે. આ છે પ્રેક્ટિકલ એક્ટિવિટી, વાસ્તવિક વાતો. આ બાળકોને હવે જ્ઞાન છે, સમજો છો. સૌથી વધારે ચિત્ર બનાવ્યા છે આત્માઓના. જ્યારે રુદ્ર યજ્ઞ રચે છે ત્યારે લાખો શાલિગ્રામ બનાવે છે. દેવતાઓના ક્યારેય લાખો ચિત્ર નહીં બનાવશે. તે તો જેટલા પૂજારી હશે એટલી દેવીઓ બનાવતા હશે. એ તો એક જ સમય પર લાખો શાલિગ્રામ બનાવે છે. એમનો કોઈ નિશ્ચિત દિવસ નથી હોતો, કોઈ મુહૂર્ત વગેરે નથી હોતું. જેમ દેવીઓની પૂજા નક્કી કરેલ સમય પર થાય છે. શેઠ લોકોને તો જ્યારે વિચાર આવશે કે રુદ્ર અથવા શાલિગ્રામ રચીએ તો બ્રાહ્મણને બોલાવશે. રુદ્ર કહેવાય છે એક બાપને, પછી એમની સાથે અસંખ્ય શાલિગ્રામ બનાવે છે. એ શેઠ લોકો કહે છે આટલા શાલિગ્રામ બનાવો. એની તિથિ તારીખ કોઈ નિશ્ચિત નથી હોતી. એવું પણ નથી કે શિવ જયંતિ પર જ રુદ્ર પૂજા કરે છે, ના. ખાસ કરીને શુભ દિવસ બૃહસ્પતિ એટલે કે ગુરુવારને જ રાખે છે. દિવાળીમાં લક્ષ્મીનું ચિત્ર થાળીમાં રાખીને તેની પૂજા કરે છે, પછી રાખી દે છે. એ છે મહાલક્ષ્મી. યુગલ છે ને, મનુષ્ય આ વાતોને જાણતા નથી. લક્ષ્મીને પૈસા ક્યાંથી મળશે? યુગલ તો જોઈએ ને, તો આ લક્ષ્મી નારાયણ યુગલ છે. નામ પછી મહાલક્ષ્મી રાખી દે છે. દેવીઓ ક્યારે બની, મહાલક્ષ્મી ક્યારે બનીને ગઈ, આ બધી વાતો મનુષ્ય નથી જાણતા. તમને હમણાં બાપ બેસીને સમજાવે છે. તમારામાં પણ બધાને એક રસ ધારણા નથી થતી. બાબા આટલું બધું સમજાવીને પછી પણ કહે છે, શિવ બાબા યાદ છે, વારસો યાદ છે, મૂળ વાત છે આ. ભક્તિ માર્ગમાં કેટલા પૈસા વેસ્ટ કરે છે, ખૂબ પૈસા ખર્ચ કરે છે. અહીં તમારી પાઈ પણ વેસ્ટ નથી થતી. તમે સર્વિસ કરો છો સમજદાર બનવા માટે. ભક્તિ માર્ગમાં તો ખૂબ પૈસા ખર્ચ કરે છે, બે સમજ બની ગયા છે. બધું માટીમાં ભળી જાય છે. કેટલો ફરક છે! આ સમયે જે કંઈ કરે છે એ ઈશ્વરીય સર્વિસમાં શિવ બાબાને આપે છે. શિવ બાબા તો ખાતા નથી, તમે ખાવ છો. તમે બ્રાહ્મણ વચ્ચે ટ્રસ્ટી છો. બ્રહ્માને નથી આપતા, તમે શિવ બાબાને આપો છો. કહે છે બાબા તમારા માટે ધોતિયું ખમીસ લાવ્યા છીએ. બાબા કહે છે આમને આપવાથી તમારું કંઈ પણ જમા નહીં થશે. જમા તે થાય છે જ્યારે તમે શિવ બાબાને યાદ કરીને એમને આપો છો. પછી આ તો સમજો છો, બ્રાહ્મણોની શિવ બાબાના ખજાના દ્વારા જ પરવરિશ થાય છે. બાબાને પૂછવાની આવશ્યકતા નથી કે શું મોકલું, આ તો લેશે નહીં. તમારું જમા જ નહીં થાય. જો બાબાને યાદ કર્યા તો બ્રહ્માએ તો લેવાનું છે શિવ બાબાના ખજાનામાંથી, તો શિવ બાબા જ યાદ આવશે. તમારી ચીજ કેમ લે? બીકેને આપવું પણ ખોટું છે. બાબાએ સમજાવ્યું છે તમે કોઈની પાસેથી પણ ચીજ લઈને પહેરશો તો એમની યાદ આવતી રહેશે.
કોઈ હલકી ચીજ છે તો એની વાત નથી, સારી ચીજ તો વધારે જ યાદ આવશે, એની વાત યાદ વધારે અપાવશે. ફલાણાએ આ આપ્યું છે, એમનું કઈ જમા તો થતું નથી, તો નુકસાન થયું ને. શિવબાબા કહે છે, મામે કમ યાદ કરું, મને કપડાં વગેરેની આવશ્યકતા નથી, કપડાં વગેરે બાળકોને જોઈએ છે, તે શિવબાબાના ખજાનામાંથી પહેરશે. મારે તો પોતાનું શરીર નથી, આ તો શિવબાબાના ખજાનામાંથી લેવાના હકદાર છે, રાજાઈના પણ હકદાર છે. બાપના ઘરે જ બાળકો ખાઈ પીએ છે ને, તમે પણ સર્વિસ કરી કમાણી કરતા રહો છો, જેટલી સર્વિસ વધારે એટલી વધારે કમાણી થશે. ખાશે પીશે શિવબાબાના ભંડારામાંથી, એમને નહીં આપશો તો જમા જ નહીં થશે. શિવબાબાને જ આપવાનું હોય છે. બાબા તમારી પાસેથી ભવિષ્ય 21 જન્મ માટે પદમ પતિ બનાવે છે. બાબાને પણ આપણે કહીએ છીએ, બાબા તમારી પાસેથી ભવિષ્ય 21 જન્મ માટે પદમ પતિ બનીશું. પૈસા તો ખતમ થઈ જશે એટલે સમર્થને આપણે આપી દઈએ છીએ. બાપ સમર્થ છે ને, 21 જન્મો માટે એ આપે છે. ઇનડાયરેક્ટ પણ ઈશ્વર અર્થ આપે છે ને, ઇનડાયરેક્ટમાં એટલું સમર્થ નથી. હમણાં તો ખૂબ સમર્થ છે, શક્તિશાળી છે. બાબા કહે છે, કારણ કે સન્મુખ છે, વર્લ્ડ ઓલમાઇટી ઓથોરિટી આ સમય માટે છે. ઈશ્વર અર્થ થોડું દાન પુણ્ય કરે છે તો અલ્પકાળ માટે કંઈક મળી જાય છે. અહીં તો બાપ તમને સમજાવે છે, હું સન્મુખ છું, હું જ આપવા વાળો છું. આમણે પણ શિવબાબાને બધું જ આપીને આખા વિશ્વની બાદશાહી લઈ લીધી ને, આ પણ જાણો છો. આ વ્યક્તનો જ અવ્યક્ત રૂપમાં સાક્ષાત્કાર થાય છે. આમનામાં શિવબાબા આવીને બાળકો સાથે વાતો કરે છે. ક્યારેય પણ એ વિચાર ન કરવો જોઈએ, આપણે મનુષ્ય પાસેથી લઈએ. બોલો, શિવબાબાના ભંડારામાં મોકલી દો, આમને આપવાથી તો કઈ નહીં મળે, વધારે જ નુકસાન થઈ જશે. ગરીબ હશે, 3-4 રૂપિયાની કોઈ ચીજ તમને આપશે. એના કરતા તો શિવબાબાના ભંડારામાં આપવાથી પદમ થઈ જશે, પોતાનું નુકસાન થોડી કરવાનું છે. પૂજા ખાસ કરીને દેવીઓની જ થાય છે, કારણ કે તમે દેવીઓ જ ખાસ નિમિત્ત બનો છો જ્ઞાન આપવામાં. ભલે ગોપ પણ સમજાવે છે, પરંતુ ખાસ કરીને તો માતાઓ જ બ્રાહ્મણી બની રસ્તો બતાવે છે, એટલે દેવીઓનું નામ વધારે છે, દેવીઓની ખૂબ પૂજા થાય છે. આપણ આ બાળકો સમજો છો, અર્ધો કલ્પ આપણે પૂજ્ય હતા, પહેલા છીએ સંપૂર્ણ પૂજ્ય, પછી થોડાક પૂજ્ય, ઓછા પૂજ્ય, કારણ કે બે કળા ઓછી થઈ જાય છે. રામની ડિનાઇસ્ટી એટલે કે રાજધાની કહેવાશે ત્રેતામાં, તે તો લાખો વર્ષની વાત કહી દે છે, તો તેનો કોઈ હિસાબ જ નથી થઈ શકતો. ભક્તિ માર્ગ વાળાની બુદ્ધિમાં અને તમારી બુદ્ધિમાં કેટલો રાત દિવસનો ફરક છે. તમે જો ઈશ્વરીય બુદ્ધિ, એ છે રાવણ બુદ્ધિ. તમારી બુદ્ધિમાં છે કે આખું ચક્ર જ 5000 વર્ષનું છે, જે ફરતું રહે છે,
જે રાતમાં છે તે કહે છે લાખો વર્ષ, જે દિવસમાં છે તે કહે છે 5000 વર્ષ. અર્ધો કલ્પ ભક્તિ માર્ગમાં તમે અસત્ય વાતો સાંભળી છે. સતયુગમાં એવી વાતો હોતી જ નથી, ત્યાં તો વારસો મળે છે. હમણાં તમને ડાયરેક્ટ મત મળે છે, શ્રીમદ ભગવદ ગીતા છે ને, બીજા કોઈ શાસ્ત્ર પર શ્રીમદ નામ નથી. દર 5000 વર્ષ પછી આ પુરુષોત્તમ સંગમ યુગ, ગીતાનો યુગ આવે છે. લાખો વર્ષની તો વાત હોઈ ન શકે, ક્યારે પણ કોઈ આવે તો લઈ જાઓ સંગમ પર. બેહદના બાપે રચયિતા અર્થાત સ્વયંનો અને રચનાનો પૂરો પરિચય આપ્યો છે, છતાં પણ કહે છે અચ્છા બાપને યાદ કરો. બીજી કોઈ ધારણા નથી કરી શકતા તો સ્વયંને આત્મા સમજી બાપને યાદ કરો. પવિત્ર તો બનવાનું જ છે, બાપ પાસેથી વારસો લો છો તો દેવી ગુણ પણ ધારણ કરવાના છે. અચ્છા મીઠા મીઠા સિકિલધા વાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, પહેલું છે 21 જન્મો માટે પદ્મોની કમાણી જમા કરવા માટે ડાયરેક્ટ ઈશ્વરીય સેવામાં બધું સફળ કરવાનું છે. ટ્રસ્ટી બની શિવબાબાના નામ પર સેવા કરવાની છે. બીજું, યાદમાં જેટલો સમય બેસો એટલો સમય બુદ્ધિ ક્યાં ક્યાં ગઈ આ તપાસ કરવાની છે. પોતાનો સાચો સાચો પોતા મેલ રાખવાનો છે. નરથી નારાયણ બનવા માટે બાપ અને વારસાની યાદમાં રહેવાનું છે. આજનું વરદાન, વિસ્મૃતિની દુનિયામાંથી નીકળી સ્મૃતિ સ્વરૂપ રહી હીરો પાટ ભજવવા વાળા વિશેષ આત્મા ભવ. આ સંગમ યુગ સ્મૃતિનો યુગ છે અને કળિયુગ વિસ્મૃતિનો યુગ છે. તમે બધા વિસ્મૃતિની દુનિયામાંથી નીકળી ગયા. જે સ્મૃતિ સ્વરૂપ છે તે જ હીરો પાટ ભજવવા વાળો વિશેષ આત્મા છે. આ સમયે ડબલ હીરો છે, એક હીરા સમાન વેલ્યુબલ બન્યા છો. બીજો હીરો પાર્ટ છે, તો આજ દિલનું ગીત સદા ગવાતું રહે કે વાહ મારું શ્રેષ્ઠ ભાગ્ય વાહ. જેવી રીતે દેહનું કર્તવ્ય યાદ રહે છે એવી રીતે આ અવિનાશી કર્તવ્ય કે હું શ્રેષ્ઠ આત્મા છું યાદ રહે ત્યારે કહેવાશો વિશેષાત્મા. સ્લોગન છે, હિંમતનો પહેલો કદમ આગળ વધારો તો બાપની સંપૂર્ણ મદદ મળશે. ઓમ શાંતિ.